નમસ્કાર મિત્રો, સર્વ શિક્ષણ પાઠશાળાની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12નું અર્થશાસ્ત્રનો પાઠ પહેલો, એટલે કે આજે આપણે જોવાનું છે અર્થશાસ્ત્રમાં આલેખનું મહત્ત્વ કેટલું. તો મિત્રો, તૈયાર છો તમે બધા જ? આજે આપણે પહેલા પાઠને સમજવા માટે સૌથી પહેલાં આપણે જોવાનું છે ઇન્ટ્રોડક્શન, એટલે કે પ્રસ્તાવના. હું તમારી સમક્ષ જે સરસ મજાની આ વિડીયોની સિરીઝ લઈને આવી રહ્યો છું, એમાં ટુ ધ પોઈન્ટ અને બહુ ડિટેલમાં આપણે સમજવાના છીએ. એટલે જે કોઈ પણ મિત્રોને એવું હોય કે ભાઈ શોર્ટકટની અંદર આપણે સમજી લેવું છે, એમની માટે યુટ્યુબ ચેનલ નથી. હું ટુ ધ પોઈન્ટ અને બેઝની સાથે ક્લિયર કરવા માગું છું, જેથી લાંબા સમય સુધી આપણને આ અર્થશાસ્ત્ર છે યાદ રહી શકે. તો સૌથી પહેલાં આપણે વસ્તુ એ જોવાનું છે મિત્રો કે અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. સૌથી પહેલાં તો અર્થશાસ્ત્ર એટલે શું? તો કે વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે અને તેમનું વિશ્લેષણ થાય છે. જે મિત્રો મેં તમને અહીંયા તમારી સમક્ષ જે એક સરસ મજાના લાલ અક્ષરોને જે હાઇલાઇટ કરેલા છે, એ શબ્દોને ખાસ આપણે સમજવાના જરૂરી છે. એ શબ્દો જો તમને યાદ રહી જશે તો તમે ટોપિકને ખૂબ સારી રીતે સમજી શકશો. ત્યાર પછી છે અર્થશાસ્ત્રમાં કઈ કઈ વસ્તુનું ખાસ વિશ્લેષણ કરવામાં આવે છે. તો પહેલી વસ્તુ અહીંયા મેં તમને આપેલી છે કે રાજ્ય, બેંક અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ થાય છે. અર્થશાસ્ત્રની અંદર ખાસ કોનું કોનું વિશ્લેષણ થાય છે? તો કે રાજ્ય, બેંક અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ જે કોઈ પણ માહિતી આપેલી છે એમનું ખાસ વિશ્લેષણ આની અંદર થતું હોય છે. સામાન્ય રીતે આલેખ અને આકૃતિની જરૂર શા માટે પડે? ઘણા મિત્રો એવું કે સાહેબ અર્થશાસ્ત્ર અને એમાં આલેખ અને આકૃતિ, યસ, શા માટે? તો કે જ્યારે નિષ્ણાંતો દ્વારા ઘટનાઓ અને તેમને વિશ્લેષણની ચર્ચાઓ થાય ત્યારે સામાન્ય વ્યક્તિઓને તેમાં રસ પડતો નથી. કેમ કે નિષ્ણાંતો જ્યારે આખા અર્થશાસ્ત્રને લઈને બેઠા હોય, આખા અર્થતંત્રને લઈને બેઠા હોય, ત્યારે બની શકે કે નાનો માણસ, નાનો નાગરિક એને ન પણ સમજવામાં રસ ધરાવે, તો આ સામાન્ય વ્યક્તિને રસ પડતો નથી. માટે આ માહિતીના આંકડાઓ વિશેની મુખ્ય બાબત અને પ્રજાએ સમજવા જેવા અર્થતંત્રના ફેરફારો ચિત્ર દ્વારા જો વ્યક્ત થાય તો લોકો ઝડપથી સમજી શકે અને પ્રજા સુધી સાચી અને સચોટ માહિતી પહોંચે, જેથી માહિતી અને આંકડાઓના વિશ્લેષણ માટે આલેખ અને આકૃતિની જરૂર પડે છે. જ્યારે જ્યારે અર્થતંત્રની અંદર કોઈ એવા ફેરફારો આવેલા હોય જે નાનામાં નાના માણસને સુધી પહોંચાડવા આપણી માટે બહુ જ કિંમતી હોય છે, પરંતુ ઘણી વખત નાનો માણસ અર્થતંત્રમાં બહુ એટલી બધી રસ અને રુચિ ધરાવતો નથી. આવા વ્યક્તિઓ સુધી આ આંકડા પહોંચાડવા માટે સૌથી સરળ અને બેસ્ટ રસ્તો જો કોઈ હોય તો એ છે આલેખ અને આકૃતિ. સૌથી પહેલાં આપણે જોઈએ આકૃતિ અને આલેખનો અર્થ, મિનિંગ ઓફ અ ડાયાગ્રામ એન્ડ અ ગ્રાફ. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આકૃતિ અને આલેખ જુદા જુદા પ્રકારના ચિત્રો છે. સમજો મિત્રો, આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આકૃતિ અને આલેખ એ જુદા જુદા પ્રકારના ચિત્રો છે. ઉપયોગ પણ એમના જુદા જુદા કારણોસર થાય છે અને એમનો અલગ અલગ રીતે જ એમનો ઉપયોગ થતો હોય છે, જે આપણે સમજવું ખાસ જરૂરી છે. આકૃતિ કોને કહેવાય? તો કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. સૌથી પહેલાં આપણે બે વસ્તુ સમજ્યા કે આકૃતિ અને આલેખ, તો બંનેના અર્થ સરખા જ થાય છે, માઇનોર ડિફરન્ટ છે. જોજો, આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આકૃતિ અને આલેખ જુદા જુદા પ્રકારના ચિત્રો છે. ઉપયોગ પણ જુદા જુદા કારણોસર થાય છે અને એમનો ઉપયોગ અલગ અલગ રીતે થઈ શકે છે. એમાંનું પહેલું આપણે જોયું કે આકૃતિ, અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. ખાસ સમજો મિત્રો, આ પ્રતિનિધિત્વની સમક્ષ એક સરસ મજાની લીડરશિપ લેતું હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે પ્રતિનિધિત્વ ધરાવે છે એવું આપણે એમને કહી શકતા હોય છે. એટલે કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા જ્યારે પ્રતિનિધિત્વ કરવામાં આવે તો તેને આકૃતિ કહેવાય છે. આંકડાશાસ્ત્રીની દ્રષ્ટિએ માહિતી સ્વયં સ્પષ્ટ હોય, એટલે કે આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા મિત્રોને અહીંયા કન્ફ્યુઝન હોય છે કે સર માહિતી અસતત અને સતત. 11 કોમર્સના સ્ટેટિસ્ટિકની અંદર આપણે બહુ સરસ મજાની રીતે આ શીખી ગયા છીએ કે સતત માહિતી કોને કહેવાય અને અસતત માહિતી કોને કહેવાય, સતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય અને અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય. છતાં પણ હું એને તમને ટુ ધ પોઈન્ટ અને ડિટેલમાં સમજાવીશ. અહીંયા તમારી સમક્ષ બે કોષ્ટક આપવામાં આવેલા છે. પહેલું કોષ્ટક છે એ અસતત આવૃત્તિનું છે, બીજું કોષ્ટક છે સતત આવૃત્તિનું છે. તમે અહીંયા જોઈ શકો છો આ જે કિંમત આપેલી છે ને 1, 2, 5, 7, 10, એટલે કે અસતત.
જેની કોઈ સિક્વન્સ નથી બરાબર, એને સામે માંગ આપી છે એકમમાં, કે જ્યારે એક રૂપિયો કિંમત હતી ત્યારે 100 એકમ માંગ હતી, 2 રૂપિયા કિંમત થઈ ત્યારે 80 એકમ માંગ થઈ, 5 રૂપિયા કિંમત થઈ ત્યારે 70 એકમ માંગ થઈ, આમ જુદી જુદી કિંમતે જુદી જુદી માંગ. આ તમે જેવું જુઓ ને એટલે તમને ખ્યાલ આવી જાય કે યસ અહીંયા આ છે એટલે આ થયું છે. જ્યારે સતત આવૃત્તિ વિતરણની અંદર વર્ગ આપી દીધેલો છે અથવા તો માહિતી સતત હોય, જેમ કે 10, 20, 30, 40, 50, 60 એવી રીતે, તો 10,000 થી 20,000 જેમનો આવકનો વર્ગ છે એવા 500 લોકો છે, 20,000 થી 30,000ની આવક છે એવા 300 લોકો છે, અને 30,000 થી 40,000ની આવક છે એવા 100 લોકો છે. તો તમે સમજી શકો છો કે જ્યારે તમે માહિતી જુઓ એટલે તમને ખબર પડે. હવે અસતત આવૃત્તિ વિતરણને વધારે પડતું આલેખમાં આપણે દર્શાવવાની જરૂર પડતી નથી, પણ સતત આવૃત્તિ વિતરણ જ્યારે હોય ત્યારે માહિતીને આલેખમાં દર્શાવવી ખાસ જરૂર પડે છે. આકૃતિ દોરતી વખતે સ્કેલમાં લેવામાં આવે છે, પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી. આઈ રિપીટ, આકૃતિ દોરતી વખતે સ્કેલમાં લેવામાં આવે છે, પરંતુ એનો મતલબ એવો નથી કે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન આપણી પાસે હશે તો જ આપણે સારામાં સારી રીતે આકૃતિ દોરી શકીશું. હવે આકૃતિનો ઉપયોગ કોણ કોણ કરે છે? તો વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા માટે, રાજ્ય માહિતી આપવા માટે, સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે આકૃતિઓનો ઉપયોગ કરે છે. ત્યાર પછી આપણે જોઈશું ગ્રાફ, મીન્સ કે આલેખ, અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. સેમ ટુ સેમ જેવી રીતે આપણે આકૃતિની માહિતી સમજતા એવી જ વ્યાખ્યા સેમ આલેખની છે, અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. તો આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી, એટલે આપણે જેમ પહેલું જોયું હતું કે 1 રૂપિયો કિંમત હતી ત્યારે 100 એકમ માંગ હતી, 2 રૂપિયા કિંમત થઈ ત્યારે 80, એ આપણે જોઈએ એટલે સીધું જ ખબર પડે. પણ જ્યારે સતત માહિતી હોય એટલે કે માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી, એટલે કે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા ખાસ જો સતત આવૃત્તિ વિતરણ મેં તમને આપેલું છે, અહીંયા તમારી સમક્ષ 10,000 થી 20,000ની આવક હોય ત્યારે 500 લોકો એવા આવક ધરાવનાર છે, આવી જ્યારે માહિતી આપવામાં આવે ત્યારે આપણે આલેખનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા અને અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આલેખ દોરવો પડે છે. આઈ રિપીટ, હું ફરી વખત તમને કહું છું, ખાસ સમજો કે જ્યારે સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા અને અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આલેખ દોરવો પડે છે, અને સાથે આંકડાશાસ્ત્રના સાધનનો પણ ઉપયોગ કરવો પડે છે. એટલે કે જ્યારે માહિતીને સ્પષ્ટ કરવા માટે, આપણે પહેલાં જોયું ને કે સ્વયં સ્પષ્ટ નથી હોતી, અસ્પષ્ટ આંકડાકીય માહિતી હોય ત્યારે આપણે આલેખ દોરતા હોઈએ છીએ. આલેખને દોરવા અને સમજવા આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે. આકૃતિમાં ઊંડું જ્ઞાનની જરૂર નહોતી પડતી, પણ આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રના જ્ઞાનની આપણે જરૂર પડે છે. ચોક્કસ સ્કેલમાપ અને આલેખના ચતુર્થાંશોનું જ્ઞાન હોવાથી કયા ચતુર્થાંશમાં આલેખ ફેલાઈ શકે છે જેની જાણ હોવાથી યોગ્ય આલેખ દોરી શકાય છે. આલેખના 4 ડિપાર્ટમેન્ટમાંથી કયા ડિપાર્ટમેન્ટની અંદર આલેખ વધારે ફેલાઈ શકે છે એ સમજવા માટે પણ આપણી પાસે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. તો મિત્રો, આ હતું આપણી પાસે આલેખ અને આકૃતિની વ્યાખ્યા, જેની અંદર તમે ખાસ જ્યારે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાનું શરૂઆત કરી રહ્યા હોય ત્યારે આકૃતિ અને આલેખ સમજવા આપણી માટે ખૂબ જ જરૂરી હોય છે. સો મિત્રો, આની પછીના વિડીયોની અંદર આપણે નેક્સ્ટ આ જ પાઠના ટોપિકને લેવાના છીએ. અમારી સાથે જોડાયેલા રહેજો. જો અમારો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ.